મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના જેઆરડીસી વિસ્તારમાં રહેતા અક્ષય લાખિયાએ એમેઝોનમાંથી 650 રૂપિયાના ડાયપર પેકેટનો ઓર્ડર કર્યો હતો. જો કે 2 દિવસ થયા છતાં પાર્સલ નહીં મળતા તેણે ગૂગલમાં એમેઝોનના કસ્ટમર કેરનો નંબર શોધી ફોન કર્યો હતો. પ્રથમ નંબર વ્યસ્ત બતાવ્યો હતો, જે બાદ પુનઃ ફોન કરતા લાગ્યો હતો. તેઓ પાર્સલ અંગે વાત કરતા તમારું પાર્સલ નથી આવ્યું તો રૂપિયા રિફંડ જોઈએ તો ઓનલાઈન રિફંડ કરી આપવાનું ઠગબાજે કહ્યું હતું. ભેજાબાજે ફોન પર વાતચીત દરમિયાન રૂપિયા પરત કર્યા છે, તમે ઓનલાઈન બેલેન્સ ચેક કરી લો એવું કહેતા જ ફરિયાદીએ બેંક ખાતાની તપાસ કરતા SBI અને HDFC બેંકના ખાતામાંથી 83,000 રૂપિયા ઉપડી ગયા હતા. ગઠિયાએ 3 વખતમાં આ રૂપિયા ઉપાડી લીધા હતા. બનાવ બાદ ગભરાયેલા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલ તો પોલીસે અરજી લઈ આગળની તપાસ શરૂ કરી છે. જો કે 1 સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ અક્ષય લાખિયાને તેમના પૈસા પરત મળ્યા નથી. 27 તારીખે બપોરે 4 વાગે આપણે ઘટના એવી થઈ હતી કે મારી પાસે મેં કુરિયર આપણે કરેલું હતું, તો કુરિયર મને મળ્યું ને તો એના પૈસા કેશબેક માટે મને ફોન આવ્યો હતો કે પૈસા તમને કેશબેક થઈ જાય તો ચાલુ ફોન મેં બેલેન્સ ચેક કરાવ્યું, તો બેલેન્સ ચેક કર્યો તેમાંથી ફોન આપણે હેક કરી અને 83,000 રૂપિયા મારા ઓનલાઈન ફ્રોડમાંથી પૈસા કપાણા છે. અને ક્રાઇમ બ્રાન્ચમાં તે દિવસે મેં આપણે કમ્પ્લેન કરેલી હતી, તો કમ્પ્લેન કરી અને પછી ત્યાં વાત કરી છે અને પછી તમને આજથી 10 દિવસ થઈ ગયા પણ કોઈનો કાંઈ મેસેજ નથી કે પોલીસનો કે બેંકે જ આવશે તો બેંક એમ કહે તમને પૈસા મળી રહે તો ત્યાં હરકો કાંઈ જવાબ કાંઈ દેતા નથી.